મહુવા તાલુકાના શેખપુર ગામે દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હતો, જોકે પરિવારજનો વાછરડાનો અવાજ સાંભળી ઉઠી જતા દીપડો ખેતર વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો। દીપડાના હુમલાથી વાછરડું ગંભીર રીતે ઘવાયું હતું। આ જ સ્થળે એક અઠવાડિયા પહેલા દીપડાએ મરઘાનો શિકાર કર્યો હતો, જે બાબતની જાણ મહુવા વન વિભાગની ટીમને કરવા છતાં પિંજરું મૂકવામાં આવ્યું ન હતું, જેને પગલે બીજી વખત આવી ઘટના બનવા પામી છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના શેખપુર ગામે તલવાડી ફળિયામાં એક અઠવાડિયામાં બીજી વખત દીપડો શિકારની શોધમાં આવી ચડ્યાની આ ઘટના બની છે। એક અઠવાડિયા પહેલા વલવાડી ફળિયામાં રહેતા પશુપાલક જયરામભાઈ રામજીભાઈ પટેલના મરઘાનો શિકાર દીપડાએ કર્યો હતો, જે બાબતે ગામના સરપંચ દ્વારા લેખિતમાં મહુવા વન વિભાગની ટીમને જાણ કરી મારણ સાથે પિંજરું મૂકવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું। પિંજરું તો ઠીક વન વિભાગના એક એક કર્મચારી સ્થળ પર પણ ન આવ્યા હોય, જેને પગલે મોડી રાત્રે તે જ સ્થળે ફરી એક વખત શિકારની શોધમાં દીપડો આવ્યાની ઘટના બની છે। રાત્રે 12 વાગે જયરામભાઈના ઘરની બહાર બાંધેલા ઢોર ઢાખર પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હતો। દીપડાએ હુમલો કરતા બીજા પશુઓનો અવાજ આવતા પરિવારજનો ઉઠી ગયા હતા અને ઘરના બહારની લાઈટ ચાલુ કરતા દીપડો વાછરડાની ગંભીર ઈજાઓ કરી ખેતરના વિસ્તારમાં ભાગી છૂટ્યો હતો। ઘટના મામલે પશુપાલક દ્વારા બારડોલીના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા તેઓએ મહુવા વન વિભાગને જાણ કરી હતી અને મહુવા વન વિભાગના ફોરેસ્ટર કલ્પના ચૌધરીએ સ્થળ પર પિંજરું મૂકવા માટેની બાંહેધરી આપી છે।